नमस्कार दर्शक मित्रों, निर्मा न्यूज की विशेष रजूआत जीरो वर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, निर्मा न्यूज की आज विशेष रजूआत में आप बात करवानी छे कि एक बाजू पेट्रोल डीजल भाव सतत वधी रहा है, सीएनजी पीएनजी तराल भाव सतत वधी रहा है, जाहिर जनता ने अत्यारे मोंघवारी मार सहन करने वारो आव्यो छे, परंतु बीजी बाजू वैश्विक मोंघवारी में पण सतत वधारो थई रह्यो छे। मात्र मात्र आपणे भारत नहीं, परंतु ज्यारे श्रीलंका हो के पछी अन्य एवा देश हो के तेमा पण जे रीते सतत अत्यारे तो मोंघवारी में वधारो थई रह्यो हो तेवुं स्पष्टपणे जोवा मळी रह्युं छे। परंतु बीजी बाजू इंटरनेशनल मॉनिटरी फंड ने वर्ल्ड बैंक द्वारा एक अनुमान व्यक्त करवामां आव्युं हतुं के 2022 में आखी दुनिया करता भारत नो जे विकास दर छे ते सौथी वधारे थवानी शक्यताओ वर्ताई रही छे, अने तेमा पण 9.5% विकास दर थशे। अने बीजी बाजु जे चीन थी एक तो 1.5% अने अमेरिका थी 3.5% नो जे वधाराथी आगळ रहेशे भारत, तेवुं पण तराल अनुमान व्यक्त करवामां आव्यु छे। साथे वर्ल्ड बैंक नी वात करीए, वर्ल्ड बैंक द्वारा 2021 ना पहला त्रिमासिक में एक निवेदन आपवामां आव्युं हतुं के ना आ वखते भारत नो विकास दर वधवानी शक्यताओ वर्ताई डॉक्टर कार्तिकेय भट्ट के जो अर्थशास्त्री छे, पलक भाई पावागढ़ी के जो भारतीय जनता पार्टी ना नेता छे, अने साथे अशोक भाई पंजाबी के जो कांग्रेस ना नेता छे, जी आप सर्वे नु सौथी पहला तो स्वागत छे। कार्तिकेय भाई, सौथी पहलो प्रश्न है आपने, एक बाजू आपणे मोंघवारी भाव वधारो बेरोजगारी ने लईने आपणे घणी बधी चर्चा विचारणाओ करी छे, अने साथे हजु पण भाव वधारो यथावत जोवा मळી रह्यो छे। पेट्रोल डीजल होय के पछी सीएनजी होय के पछी पीएनजी होय, ए दरेकमां भाव वधारो यथावत छे। ने बीजी बाजू अर्थतंत्रने लईने एक सारा समाचार आईएमएफ अने वर्ल्ड बैंके आप्या छे के आ वखते भारतीय विकास दर 9.5% रहे तेवी शक्यताओ वर्ताई रही छे। चीन अने अमेरिका करता पण भारतनो विकास अत्यारे हाल वधे तेवी जे शक्यताओ वर्ताई रही छे, आप कई रीते જોઈ રહ્યા છો તેને? પહેલી વાત તો એ છે કે બંને બાબતો જુદી છે। પહેલો જે મુદ્દો આપે કીધો એ ભારતના પાયાના અને માળખાગત અને વાસ્તવિક પ્રશ્નો છે કે બેકારી છે, મોંઘવારી છે। બીજી બાજુ IMF અને નાણા વિશ્વ બેંક કે બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ જે વાત કરી છે કે આ બે વર્ષમાં હવે કઈ રીતે વૃદ્ધિ થશે, એ સાપેક્ષ આંકડાઓ હોય છે, એ જનરલ આંકડાઓ હોય છે, અને એને અને આ બે મુદ્દાને જોડીને કોઈ વાત પહેલી તો ન કરવી જોઈએ। અમે ઇકોનોમિક્સમાં જે લોકો ભણીએ છીએ કે ભણાવીએ છીએ વાંચીએ છીએ એમને ખબર છે કે આ બંને બાબત જ જુદી છે, એટલે પ્રસ્પેક્ટિવ જ જુદા છે, બંનેનો મુદ્દો જ જુદો છે। અને માનો કે 9% ને 8.5% ને બદલે 10.5% નો ગ્રોથ રેટ પણ મળી જાય તો પણ આપણા જે મૂળભૂત પ્રશ્નો છે એ તો અલગ જ છે, કારણ કે જે ગ્રોથ રેટ આવે છે એ સરેરાશ આવે છે। 130 કરોડ ના દેશના 3 જે મોટા સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટર, હવે સેક્ટર વાઇઝ પણ મુદ્દો જુદો હોય છે, એટલે સર્વિસ સેક્ટર નો ગ્રોથ બહુ જ વધારે હોય અથવા તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર નો ગ્રોથ, પણ એ પણ મૂળ કમ્પેરેટિવ છે કે 19 ની તુલનાએ હવે જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ જે અત્યારે વાત કરી છે એ તો કોરોના કાળમાં બધા જ અર્થતંત્રો કઈ રીતે પાછા પડ્યા અને એમાંથી બહાર કોણ આવશે, અને એ એટલે પેલો પાયો તમે જે લો એ મુજબ જેની જોડે તમે તુલના કરો છો એની સંદર્ભે આ મુદ્દો છે, અને એ એમની રીતની ગણતરીઓ છે એ જુદો મુદ્દો છે। પેલો આપણી જે આંતરિક સમસ્યાઓ છે એ જુદો મુદ્દો છે, એટલે પેલા 10.5% થઈ જવાથી રોજગારી વધી જવાની નથી, મોંઘવારી ઘટી જવાની નથી, અને સામાન્ય પ્રજા 60-70 કરોડ લોકો એને એનાથી કઈ બહુ મોટો ફેર પડી જવાનો નથી, એ આંકડાની રમતો એ અલગ મુદ્દો છે। અચ્છા, ઓકે, આંકડાની રમતોનો મુદ્દો અલગ છે, પરંતુ કાર્તિકે ભાઈ એક બાદ એક જે અત્યારે તો ભારતની વાત કરવામાં આવે કે પછી વૈશ્વિક વાત કરવામાં આવે, મોંઘવારી સતત વધી રહી છે, એટલે ભારતીય અર્થતંત્રની જે પરિસ્થિતિ છે તેના લઈને હજુ પણ સવાલ યથાવત જોવા મળતો હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય? હા, ભારત એક તો મુદ્દો એ છે કે મોંઘવારી અમે ઇકોનોમિક્સમાં કહીએ છીએ કે ઘણી બધી સમસ્યાઓ ઘણા બધા દેશોમાં છે, પણ એ સમસ્યાના કારણો જુદા છે। દાખલા તરીકે બ્રિટનમાં અત્યારે જે મુદ્દો ઉભો થયો છે કે બ્રેક્ઝિટ પછી યુરોપિયન કન્ટ્રીમાંથી એમને ત્યાં જે લેબર આવતો હતો, સ્કિલ્ડ વર્કર આવતા હતા, ડ્રાઈવર્સ આવતા હતા, એની અછત ઉભી થઈ ગઈ છે, કારણ કે યુરોપમાંથી
વિઝાના પ્રશ્નોને કારણે બ્રિટનમાં લોકો ઝડપથી આવી શકતા નથી, કોરોનાને કારણે લોકો ઝડપથી ત્યાં પહોંચી શકતા નથી, એટલે એમની પાસે ડ્રાઈવરોની અછત છે. હવે આ ડ્રાઈવર આપણે આપણે કેટલા પરાવલંબી અર્થતંત્ર દુનિયામાં છે એનું આ એક બેસ્ટ ઉદાહરણ છે. અને નાનામાં નાનો માણસ અર્થતંત્રમાં કેટલો અગત્યનો છે એ સમજવાનો પણ આ બહુ મોટો મુદ્દો છે કે માત્ર ડ્રાઈવરો નહીં હોવાના કારણે ડોક ઉપર કે એમના પેલા ઉપર બહુ જ બધો માલનો ખડકલો થઈ ગયો છે. મોલ સુધી એ માલ પહોંચી નથી રહ્યો એટલે શહેરોમાં એની અછત ઉભી થઈ ગઈ છે, એના ભાવ વધી રહ્યા છે. અને ઘણા વખત થી અર્થતંત્ર બંધ હતું એ ચાલુ થઈ ગયું છે એટલે ડિમાન્ડ નીકળી છે, વખત થી બેસી રહ્યા હતા એ લોકો. તો ઇંગ્લેન્ડનો પ્રશ્ન જુદો છે, એવી રીતે યુરોપિયન કન્ટ્રીઝનો પ્રશ્ન જુદો છે. સાથે સાથે આપણે જે વાતો કરીએ છીએ કે શ્રીલંકા કે પાકિસ્તાન કે બાંગ્લાદેશ, તો એ બધા જ દેશો તો અલ્પવિકસિત દેશો છે, એ તો કેટલા બધા પરાવલંબી દેશ છે. અને ભારત કરતા પણ એમની અર્થવ્યવસ્થાઓ તદ્દન જુદા પ્રકારની છે. એમની સાથે આપણે તુલના જ કેવી રીતે કરી શકીએ બહુ મોટો મને તો પ્રશ્ન લાગે છે. અને એક બહુ હસવાની વાત એ છે કે ઓલુલુમાં કે જુલુલુમાં ભાવ વધી ગયા કે ઘટી ગયા એની ચર્ચાથી ભારતનો એક સામાન્ય માણસ જે 100 રૂપિયા પેટ્રોલ પુરાવે છે એને શું ફેર પડવાનો છે. એટલે ભાવ વધારો વૈશ્વિક છે પણ એ દરેક દેશના કારણો જુદા છે, અને ભારતમાં જે ભાવ વધારો છે એના કારણો જુદા છે, અને એ લાંબા ગાળાની અસરો છે, અને એની ઉપર ચિંતા અને ચર્ચા બંને થવી જરૂરી છે. બિલકુલ, અત્યારે હાલ તો ચિંતા અને ચર્ચા થવી જરૂરી છે, પરંતુ તે અત્યારે હાલ તો ક્યાંક એમ પણ કહેવાતું હોય છે કે સંસદમાં પણ એ ક્યાંક ચર્ચા હજુ પણ નથી જોવા મળતી. અશોકભાઈ, સ્પષ્ટપણે આ ઉપરથી તો કહી શકાય ના, એની અંદર જે આપે વાત કરી અને જે આજનો વિષય રાખ્યો છે એમાં આપણા કાર્તિકે અર્થશાસ્ત્રી જે વાત કરી એમાં મને તથ્ય વધારે લાગે છે. આપણે જાણીએ છીએ કે બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર બૂમ પાડીને જોર જોર સૂત્રોચ્ચાર કરીને બહુ મહેંગાઈની માર કારણે સરકારમાં તો આવી ગયા, પણ એમના આવ્યા પછી જે અત્યારે મોંઘવારી દિવસ ને રાત્રે ભૂસકે ભરીને વધી રહી છે, કોઈ દિવસ એવો ખાલો નથી જતો કે જયારે આપણે સાંભળતા ના હોઈએ કે આના ભાવ વધી ગયા આના ભાવ વધી ગયા. આજે આપણે સાંભળ્યું કે બસના ભાડા પણ વધી ગયા છે. એટલે મોંઘવારીને રોકવામાં અને મોંઘવારીને નાથવામાં આ મોદી સરકાર એકદમ નિષ્ફળ ગઈ છે, તો હવે એને સ્વીકાર કરવું જ પડશે. હવે જ્યાં સુધી આ ડીઝલ અને પેટ્રોલ વધારો છે, અરે આ શા માટે થઈ રહ્યો છે? કોઈ દિવસ એવો જાય છે કે વધારો નથી થતો? આ બધી બાબતોની અંદર તેલના ભાવ વધી ગયા છે, કઠોળના ભાવ વધી ગયા છે, બસના ભાવ વધી ગયા છે, શાક સબ્જીના ભાવ વધી ગયા છે, દરેક ચીજનો ભાવ જયારે વધી રહ્યો હોય ત્યારે આપણા આપણી પ્રજા ખાસ કરીને મધ્યમ વર્ગની હાલત એટલી વધારે કફોડી થઈ ગઈ છે કે ઘણા લોકો તો વિચારતા થઈ ગયા છે કે ક્યારેક ભૂખ્યા મરવાનો સમય તો નહીં આવે ને. કારણ કે બીજી બાજુ નોકરીઓ મળતી નથી અને જે નોકરીઓ છે એમાં પગાર વધારો થતો નથી, એટલે બહુ વિચિત્ર અવસ્થામાં છે. અને એની સામે પછી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એમ કહે છે કે આવતા વર્ષમાં 2022 અંદર 8.5% GDP થઈ જશે. અરે મને આ વાતનો જવાબ આપો કે આજે આપણા દેશમાં આર્થિક અસમાનતા જે ચરમસીમા પર પહોંચી છે, અમુક લોકો પાસે આપણા દેશની ટોટલ સંપત્તિ 60% સંપત્તિ છે અને કરોડો લોકો પાસે 40% સંપત્તિમાંથી પણ લગભગ અત્યારે 20-25% લોકો ગરીબીની રેખાની નીચે છે. 40 કરોડ લોકો એક સમટંગ ખાય છે આ બધી પરિસ્થિતિની અંદર. અને GDP 8.5 ને 9.5 નહીં, જો 20% પણ જો GDP વધી જાય પણ આમ આદમીને ગરીબ આદમી અને મધ્યમ વર્ગને શું ફાયદો? બધા પૈસા તો ટાટા અંબાણી અને આ બિરલા બધા લઈ જવાના છે. આજે ટાટાને તમે જુઓ કે તમે એકદમ સસ્તામાં એર ઇન્ડિયા વેચી નાખી મોદી સરકારે, આ વેચવા માટે નીકળ્યા છે, સસ્તામાં પઘરાવી દીધી આ એર ઇન્ડિયા, જાઓ ખુશ હો જાઓ ટાટા ભૈયા. અરે આ રીતે જે છે આખા દેશના વેચવા માટે નીકળ્યા છે. અને GDP 8.5 નહીં, 20% થઈ જાય પ્રભુને પ્રાર્થના કરીએ, તો પણ મધ્યમ વર્ગ અને નોજવાનોને અને ગરીબ જનતાને અને ગ્રામીણ જનતાને અને કોઈ ફાયદો મળવાનો નથી. કારણ કે મોદી સરકારની આર્થિક નીતિ મુઠ્ઠીભર લોકોને મદદ પહોંચાડવા માટેની છે. તો મને આ વાતનો જવાબ આપો કે આજે જે પેટ્રોલ ને ડીઝલ આપણને મળી રહ્યું છે, પરમ દિવસે જ અમુક અર્થશાસ્ત્રીઓ સાથે હું ચર્ચામાં બેઠો હતો, એમ કહેતા હતા કે જો ખરેખર સીધું આપણે ક્રૂડ ઓઇલ મળે તો 40 રૂપિયા લીટર આપણે પેટ્રોલ મળી શકે છે. પણ એની અંદર એટલી વધારે પ્રમાણમાં એક્સાઇઝ કેન્દ્ર સરકાર લઈ જાય છે અને વેટ લઈ જાય છે કે જેના કારણે આજે 105 ને 110 પેટ્રોલ પહોંચી ગયો છે. આજ પેટ્રોલ ને ડીઝલ પાકિસ્તાનમાં, લંકામાં, નેપાળમાં, બાંગ્લાદેશમાં આપણા કરતા ઘણું સસ્તું મળે છે. અને આંતરરાષ્ટ્રીય અશોકભાઈ રાજ્યની પણ બનતી હોય છે. એટલે આ મોંઘવારી નાથવામાં આ મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજાનો મારો છે,
ભૂખથી મરનારા સંખ્યાની વધશે ત્યાં સુધી આ મોદી સરકાર આને કંટ્રોલ કરવામાં પ્રમાણિકપણે ભાગ ન લે અને ફક્ત મુઠ્ઠીભર મૂડીવાદીઓને અધિકાર અને ઉદ્યોગપતિઓને જ મદદ કરવા માટે નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેઠા છે એવો ખ્યાલ હવે દેશના લોકોને આવી રહ્યો છે. જી પલકભાઈ, એક બાજુ મોંઘવારી રીતે એક બાજુ સતત વધી રહી છે અને બીજી બાજુ ચાલો આંકડા તો અત્યારે હાલ ભલે IMF કે વર્લ્ડ બેંક અત્યારે હાલ સારા આપતી હોય, જે પરિસ્થિતિ છે તે અત્યારે હાલ કંઈક અલગ જ જોવા મળી રહી છે. ભારતમાં હજુ પણ મોંઘવારી ભાવ વધારો તેને લઈને હજુ પણ ક્યાંક ચર્ચા જોવા મળતી નથી ને યોગ્ય અત્યારે હાલ પગલાં લેવા એ જરૂરી જોવા મળતા નથી. યજ્ઞભાઈ આપની વાત એકદમ સાચી છે. હું ચાલુ કરું સૌથી પહેલા મુરબ્બી શ્રી અશોકભાઈ સાહેબે કીધું કે જનતા હવે સમજી ગઈ છે કે મોદી સાહેબ મુઠ્ઠીભર નેતાઓને કે અમુક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બેનિફિટ આપવા માટે બેઠા છે. અત્યાર સુધી કોંગ્રેસના પ્રવક્તાઓ ખાલી બે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના નામ લેતા હતા, અદાણી અને અંબાણી. હવે આજથી એક નવું નામ ઉમેરાયું, ટાટા. દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ શું કંઈ ખોટું કરવા જ બેઠા છે? મારો પહેલો ક્વેશ્ચન એમને આ છે. મારો બીજો ક્વેશ્ચન છે, એમણે એવું કીધું કે ભાઈ નરેન્દ્ર મોદી આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બેનિફિટ આપે છે એવું હવે દેશની જનતા સમજી ગઈ છે. હમણાં જ ગાંધીનગરમાં ઇલેક્શન થયું છે, એના પરિણામ બધાએ જોયા છે. કદાચ જો થોડીક પોઝિટિવ રાજનીતિ વિપક્ષ કરી શકે તો એનાથી વિપક્ષને, દેશને અને જનતાને, દરેકને ફાયદો થશે એવું મારું માનવું છે. મુદ્દાની વાત ઉપર આવું તો મુદ્દાની વાત એવી છે કે મોંઘવારી છે એમાં ના નથી, પણ મને એ વસ્તુ નથી ખબર પડતી યજ્ઞભાઈ કે આપણા ત્યાં જ જ્યારે ભારતનો GDP ઘટ્યો હતો કે ભારતના ઇન્ફ્લેશન વધ્યો હતો, રિટેલ ફુગાવો વધ્યો હતો, ત્યારે આ જ ઇકોનોમિસ્ટ કે આ જ વિપક્ષ કૂદી કૂદીને કહેતા હતા કે GDP ઘટી રહ્યો છે, ફુગાવો વધી રહ્યો છે, એની દેશને ખરાબ અસર થશે. અને આજે જ્યારે IMF પ્રોજેક્શન આવી રહ્યા છે અને IMF પ્રોજેક્શનમાં કહેવાઈ રહ્યું છે કે ભાઈ ઇન્ડિયા 8.5% નો ગ્રોથ કરશે, તો કેમ આપણે એક પ્રોજેક્શનથી ક્યાંક આશાનું કિરણ નથી બાંધી શકતા? મને એ નથી ખબર પડી રહી. આપણે કંઈક નેગેટિવ આવે છે તો એને તરતથી પકડી લઈએ છીએ, પણ કંઈ પોઝિટિવ આવે, દેશ માટે પોઝિટિવ છે, એક પાર્ટી માટે પોઝિટિવ નથી, આ ભારતીય જનતા પાર્ટી માટે પોઝિટિવ નથી, આ દેશ માટે. પલકભાઈ કે એ બંને વસ્તુ અલગ અલગ જ અત્યારે તો જોવા મળી રહી છે. બિલકુલ ચોક્કસ હું આવું છું એની ઉપર, હું આવી રહ્યો છું. બંને વસ્તુ અલગ છે. બંને વસ્તુ બિલકુલ અલગ છે, પણ આજની જ વાત કરું તો રિટેલ ફુગાવો આ મહિનામાં 5.3% થી ઘટી અને 4.35% થયો, થવાનું છે એવું નથી કીધું, થયો. કેમ આ વાતની ક્યાંય ચર્ચા નથી? મને સમજાવો. દરેક જગ્યાએ એક જ વસ્તુ આવી રહી છે, પેટ્રોલના ભાવ. યજ્ઞભાઈ આપે જ હમણાં કીધું કે ભાઈ એમાં સ્ટેટ પણ કારણભૂત છે. હું ગયા વીકમાં જ રાજસ્થાનમાં હતો. રાજસ્થાનમાં મારે કહેવાની જરૂર નથી કોની સરકાર છે, 110 રૂપિયા પ્લસ પેટ્રોલ હતું. અને આ ગુજરાતમાં આજના દિવસે પણ, હું એમ નથી કહેતો ભાવ ઓછા છે, નથી જ ઓછા, પણ આજના દિવસે પણ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 102 રૂપિયા છે. તો દરેક વસ્તુમાં જો તમે મોદી સરકારને જ કોસવાની રાજનીતિ કરશો તો એનો જવાબ તમને કદાચ જનતા જનાર્દન આપી જ રહી છે. હવે આપશે. અચ્છા ઓકે કાર્તિકભાઈ, ક્યારે આપશે? ઓકે પલકભાઈ, કાર્તિકભાઈ હું આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે પલકભાઈએ કહ્યું કે એક પોઝિટિવ વસ્તુ આવી જાય અને અત્યારે તો પકડીને આગળ વધવું જોઈએ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? અમે પોઝિટિવ જ જોઈતા હોઈએ છીએ, અમારા માટે કોઈ પોલિટિક્સ હોતું નથી. અમે એ સમજીએ છીએ કે જો માઇનસ, કોરોનામાં જયારે ઇન્ડસ્ટ્રી અટકી ગઈ અને એ વખતે માઇનસમાં આપણે જતા રહ્યા હતા ગ્રોથ રેટમાં, અને એ વખતે પણ આપણને આશા એ જ હતી કે ભાઈ માઇનસ જે થવું જોઈએ એના કરતા ઘણું બધું ઓછું થયું છે, તો એમાંથી 9% જો થશે તો એનાથી ક્યાં કોઈ અર્થતંત્રનું કોઈક સેક્ટર તો મોટું કામ કરશે અને એ પર્કોલેશનની પ્રક્રિયામાં નીચે સુધી રોજગારી આવશે. પણ હું જે કહેવા માંગુ છું, કદાચ એમણે પોલિટિકલી મુદ્દો લીધો, અમારો મુદ્દો એ છે કે અર્થતંત્રની એક ચેઇન હોય છે, એટલે આ જે IMF ને એમણે આંકડા આપ્યા છે એ પોઝિટિવ એટલા માટે આપ્યા છે. હું સાદું ઉદાહરણ આપું છું, હું અમારા વિદ્યાર્થીઓને પણ આ સમજાવું છું કે આમાં રાજકારણ લાવવાની જરૂર નથી, સમજવાની આ જરૂર છે કે પહેલો મુદ્દો તો એ છે કે જે છોકરાના 55% આવતા હોય એ છોકરો 60% લાવે તો એના 5% નો ફેરફાર થયો કહેવાય.
અને જે છોકરાના 55% આવતા હોય એના 75% આવે તો એના ટકામાં 20% નો ફેરફાર કયો કહેવાય, પણ જે છોકરાના 90% આવતા હોય એ છોકરો જો 93% લાવે તો એના ટકાવારીની રીતે 3% વધ્યા કહેવાય યજ્ઞભાઈ. પણ એની પાસે હવે પોસિબિલિટી જ નથી કે 90 માંથી વધુ વધુ 99% કરશે, 100 માંથી 100 કરશે. તો પણ જો ટકાવારીની રીતે જુઓ તો આના 10 વધવાના છે, પેલાના 20 વધવાના છે. એટલે IMF ના એના આંકડા અમે જોઈએ છીએ, પણ એ કમ્પેરિઝન છે. અમેરિકાનું અર્થતંત્ર વધે તો 2.5% દરે જ વધે સાહેબ, ચીનનું અર્થતંત્ર વધે તો 1.5 કે 2% દરે જ વધે. જોકે ચીનની તો કોઈ શક્ય અમે કદી ક્યારેય તુલના જેટલા માટે નથી કરતા, કારણ કે સામ્યવાદી દેશ છે, એની ગણતરીની પદ્ધતિઓ અલગ છે. એ 10% કહી દે તોય અમે માનતા નથી, અને અમેરિકાની મૂડીવાદી સંસ્થાઓ એનો 1.5% જ રેટ છે એવું સાવ ઉતારી પાડે તો પણ અમે માનતા નથી. કારણ કે પહેલી વાત એ છે કે જે મૂળભૂત ઇકોનોમિક્સ ને જાણે છે એ લોકો કદી ટકાવારીના ઝઘડામાં પડતા જ નથી. અમારા માટે તો દેશમાં કુલ વીજળીનું ઉત્પાદન કેટલું થયું, અમારા માટે તો દેશમાં કુલ રોજગાર કેટલા લોકોના હાથમાં છે, અને રોજગાર કરતા પણ અમારે માટે તો એને સસ્ટેનેબલ ઇન્કમ એટલે એનું એ ઘર ચલાવી શકે, એના છોકરાને એક સારી સ્કૂલમાં ભણાવી શકે, એ 2 ટાંકનું ખાવાનું ખાઈ શકે, એટલો એને પગાર મળે છે કે નહીં એ અગત્યનો છે. અમારે પગારમાં 2% વધ્યા કે 28% વધ્યા, કોઈનો 10,000 પગાર હોય એનો 20,000 પગાર થાય તો 100% પગાર વધ્યો કહેવાય, અને 1,00,000 રૂપિયાનો પગારદાર 1,25,000 પહોંચે તો ખાલી 25% જ વધ્યા કહેવાય. પણ પેલાનો 1,25,000 પગાર છે અને પેલાને 20,000માં ઘર ચલાવવાના ટકાકા છે. એટલે અમે ટકાવારીના ઝઘડામાં પડતા નથી. અમારા માટે તો આ સારું જ છે કે 19માં જે અર્થતંત્ર હતું એ જો 9% દરે વધશે તો ચોક્કસ જે લોકો વચ્ચે બેકાર થયા કોરોનાને કારણે, જેમના સુધી રોજગારી ન પહોંચી, એ મકાનો ફરી બંધાતા થાય તો એ શ્રમિકોને કામ મળશે, કે શાળાઓ ફરી ચાલુ થાય તો એ શિક્ષકોને કામ મળશે. એ જે કામો બધા અટક્યા હતા, પુલના, રસ્તાના, ખાણોના, એ જો ચાલશે 9% દરે તો ચોક્કસથી એની રોજગારી ઉપર સારી જ અસર પડવાની છે. પણ એ એટલી મોટી અસર નથી કે જેની અત્યારે અર્થતંત્રમાં ફુગાવો અને બેકારીની બહુ મોટી જે કાયમી અસર છે એને તત્કાલ નાબૂદ કરી દે, એ મુદ્દો છે. ઓકે, એક બાજુ જે રીતે પલકભાઈ આપણે એક સવાલ વધુ કે જ્યારે આજની વાત કરવામાં આવે તો અલગ અલગ યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે ડેવલપમેન્ટને લઈને, વિકાસને લઈને, પરંતુ હજુ પણ જેટલું જોઈએ અત્યારે હાલ તેટલું જોવા મળતું નથી. આજની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ ગતિશક્તિ યોજના જે આજે બહાર પાડી હતી ને તેમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અત્યારે હાલ તો જે વધુ પડતું થવું જોઈએ તેની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ચાલો, યોજનાઓ તો બહાર પાડો છો પરંતુ તેની સાથે એનું એટલું ઇમ્પ્લિમેન્ટેશન એ ઘણું જરૂરી છે. યજ્ઞભાઈ, આપના ઇમ્પ્લિમેન્ટેશનના વાત વિશે હું કહું તો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકાર હોય, એમાં હું એક વસ્તુ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના ઇન્ટેન્શન એકદમ સારા છે, એના ઇનિશિએશન એના કરતા પણ સારા છે, અને ઇમ્પ્લિમેન્ટેશન તો એના કરતા પણ ઘણા સારા છે. અને એના લીધે જ અત્યારે આપણે આ જોઈ શકીએ છીએ કે ગામડે ગામડે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વીજળી પહોંચી રહી છે. પિયુષ ગોયલ સાહેબ જ્યારે ઉર્જા મંત્રી હતા ત્યારે કદાચ એ ઓલમોસ્ટ એવરી ડે ટ્વીટ કરી અને આંકડા પબ્લિશ કરતા હતા. એટલે એવું નથી કે ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. એક કે એક યોજના ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય ને એ પહેલા નક્કી કરવામાં આવે છે, એ પછી એ યોજનાના ઇન્ટેન્શન્સ જાહેર કરવામાં આવે છે. એટલે એવું નથી કે કાગળ પરની યોજનાઓ રહી જાય છે, કોઈ કાગળ પરની યોજનાઓ રહેતી નથી. અને એના લીધે જ આપ અત્યારે જોશો તો પ્રોડક્શન હોય, રિયલ એસ્ટેટ હોય, કે આપણે ગુજરાતની વાત કરીએ તો FDI હોય, આ બધા જો ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવશે તો જેવી રીતે ભટ્ટ સાહેબે કીધું એ પ્રમાણે રોજગારીને ચોક્કસ વેગ મળશે. અત્યારે તમે જુઓ યંગ એન્ટરપ્રોન્યર્સ જે છે, કદાચ હું માનું છું કે જોબમાં થોડા ઇસ્યુ છે, પણ યંગ એન્ટરપ્રોન્યર્સને અત્યારે જુઓ સાહેબ, હું વ્યવસાય એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું એટલે મને ખ્યાલ છે કે અત્યારે જે સ્ટાર્ટઅપ વિશે યંગ એન્ટરપ્રોન્યર્સ જે આવી રહ્યા છે સાહેબ, અને જે નવા નવા આઈડિયા સાથે આવી રહ્યા છે, જેને ગુજરાત સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, જે પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી જેમને ખાસો બેનિફિટ થઈ રહ્યો છે, અને અલ્ટિમેટલી એમનો બેનિફિટ દેશનો જ બેનિફિટ છે. ઓકે ઓકે,
અશોક ભાઈ આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે સારા કાર્યો થઈ રહ્યા છે, અમારી સરકાર હજુ પણ વધારે સારા કાર્યો કરવા માટેની હવે તૈયારી પણ બતાવી રહ્યા છે. જો જાહેરાતમાં તો શૂરા, અમલમાં અધૂરા. ભારતીય જનતા પાર્ટીની સરકારોની વાત હું લાંબી નથી કરતો. દાખલા તરીકે ગુજરાતમાં આજે મેટ્રોની યોજના છે, જ્યારે પોતે નરેન્દ્રભાઈ અહીંયા હતા ગુજરાતના ચીફ મિનિસ્ટર, અને હજુ સુધી મેટ્રો અમદાવાદની પ્રજાને મળી નથી. અને લગભગ આ મેટ્રોમાં હજારો કરોડોનું ભ્રષ્ટાચાર છે, આખો દેશ જાણે છે, આખો અમદાવાદ, આખું ગુજરાત જાણે છે. એના સિવાય લગભગ કેટલી યોજનાઓ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, શું થયું સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયાની વાત થાય તો ત્યાં સરદાર પટેલના બાબડાને માટે જે છે પુત્રો ત્યાંથી મંગાવવામાં આવે, ચાઇનાથી મંગાવવામાં આવે. આજે કોઈ પણ જગ્યા, કોઈ પણ બજાર એવું નથી કે ચીનનો માલ અત્યારે નથી મળતો. એક બાજુ ચીન લદ્દાખમાં ઘૂસી જાય છે ને આપણા આર્મી ઉપર અટેક કરીને આપણે આપણા જે શહીદો થઈ જાય છે આપણા જવાનો, અને બીજી બાજુ ચીનનો માલ અહીંયા ભરપૂર, અને ભારતની સરકાર, કેન્દ્ર સરકાર એનો વ્યાપાર જે છે બમણો થઈ ગયો છે એક વર્ષની અંદર ચીનની સરકાર સાથેનો વ્યાપાર. એટલે બોલવું કશું અને કરવું કશું. હકીકતની અંદર તો જે કોઈ પણ યોજના આવશે એનું લાભ આમ વ્યક્તિ સુધી પહોંચે છે કે નથી પહોંચતો. હું જગનભાઈ એક દાખલો તમને આમાં જરૂર આપવા માંગીશ કે આજે આપણા દેશની અંદર જે પ્રથા છે કે જે અત્યારે પરિણામ જે પરિસ્થિતિ છે એની અંદર શું કહેવામાં આવ્યું છે કે કોરોના કાલમાં, જ્યારે કોરોના કાળની અંદર લોકઅપ હતું, લોકડાઉન હતું, એ સમય ઉપર લગભગ દેશની પ્રજાની જે આવક છે એ ખતમ થઈ ગઈ હતી અને અમુક લોકોની આવક અડધી થઈ ગઈ હતી. પણ એ જ કાળની અંદર સરકારી રિપોર્ટ પ્રમાણે, આરબીઆઈ રિપોર્ટ પ્રમાણે, અદાણી અને અંબાણીની આવક 35% વધી ગઈ હતી. એટલે મોટા મોટા ઉદ્યોગપતિઓની આવક વધે છે કપડા ખાલમાં, અને ગરીબોની મધ્યવર્ગની આવક ઓછી થાય છે. આ છે ભારત સરકારની નીતિ. એટલે હું જેમ અગાઉ તમને વાત કરી કે 8.5% જીડીપી થઈ જાય કે 100% જીડીપી થઈ જાય, અશોકભાઈ બિલકુલ હું સ્પષ્ટપણે માનું છું કે મોદી સરકાર, મોદી સરકાર મૂળભૂત રૂપે એમની નીતિઓ મૂડીવાદી છે. ખાનગીકરણના કારણે આ દેશ બરબાદ થઈ રહ્યો છે. દેશ પાસે જે કશું હતું આ વેચી રહ્યા છે. એક બાજુ એમ કહેતા હતા મેં દેશ બિકને નહીં દૂંગા, અભી હૈ કે મેં દેશ રહેને નહીં દૂંગા, એવી સ્થિતિ આજે દેશમાં ધીરે ધીરે થઈ રહી છે. માત્ર તમે કેટલી પણ મોટી કરો યોજનાઓ, શક્તિને ગતિને, ગતિને શક્તિ કરો, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરો, પણ અમલમાં તમારે કશું નથી. અમલમાં ફક્ત મુઠ્ઠીભર લોકો, માણસ છે, એ લોકો શક્તિશાળી બની રહ્યા છે. એ હકીકત હું નથી કહેતો, આરબીઆઈ ના આંકડા કહી રહ્યા છે. એટલે જ્યાં સુધી કેન્દ્ર સરકાર પોતાની નીતિઓ નહીં બદલે આમ લોકોને કોઈ લાભ થવાના નથી. અત્યારે ઇન્ફ્લેશનનું જે વાત છે, ફુગાવાનું જે વાત છે, એક બાજુ માર્કેટમાં દરેક ચીજનો ભાવ વધી રહ્યો છે. દાળ 120 થઈ ગઈ છે, શાકભાજીના ભાવ વધી ગયા છે, આજે બસના ભાવ વધી ગયા, તેલના ભાવ વધી ગયા, દરેક ચીજના ભાવ વધી રહ્યા છે. બીજી બાજુ સરકારી આંકડા એમ કહે છે કે ફુગાવો ઓછો થયો છે. આ ફુગાવો ક્યાં ઓછું થયું છે? એટલે આંકડાઓ બધા ખોટા. અને હું અર્થશાસ્ત્રી સાથે સંમત થાઉં છું કે જ્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન છે, સૌથી મોટો સવાલ ગુજરાતમાં છે. અને એની અંદર તમે મેન્યુફેક્ચર સેક્ટરની અંદર જ્યાં સુધી તમે એમને પગભર ન કરો, એ લોકોને મદદ ન કરો, તો નોકરીઓ નવા જોબ મળશે નહીં. અચ્છા, ઓકે. એક બાજુ જે રીતે સવાલ એ થતો હોય છે કે આપણે અર્થતંત્રની તો વાત કરતા હોઈએ છીએ, પરંતુ તેને યોગ્ય તરાતો ગતિ ક્યારે મળશે, કેવી રીતે મળશે, અને તેને લઈને પણ સવાલ યથાવત છે. IMF, વર્લ્ડ બેંક હોય કે પછી કોઈ પણ તરાતો જે આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય, તેમના દ્વારા આંકડા તો અતરાતો પોઝિટિવ જોવા મળતા હોય છે અને આપવામાં આવી રહ્યા છે, પરંતુ યોગ્ય જે તરાલ ભારતની જે પરિસ્થિતિ છે તેમાં સુધારો ક્યારે આવશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે કાર્તિકેયભાઈ, અશોકભાઈ અને પલકભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં સર્જ આપશો. નમસ્કાર.